પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે કઈ રીતે ઇન્ક્વાયરી લેટર્સ તમારે બેઝિકલી લખવા જોઈએ, બરાબર. આ લેક્ચરમાં આપણે જોવાના છે કે કઈ રીતે તમારે રિપ્લાય લેટર્સ લખવા જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. ઓલ ધ લેટર્સ ઓફ ઇન્ક્વાયરી મસ્ટ બી રિપ્લાઇડ ટુ ઇન ટાઈમ. ઇફ ધ સેલર્સ હેઝ નો સ્ટોક ઓફ ગુડ્સ આસ્ક ફોર બાય ધ પરચેસર્સ, અ વર્ડ ઓફ રિપ્લાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જનરલી replies contains prices, quotation and other terms of sale such as discounts, credit, delivery, etc. Replies should clearly and correctly convey all the information sought by the customer. તો આ બેઝિક વસ્તુ છે કે જ્યારે તમને કોઈ કસ્ટમર પાસેથી ઇન્ક્વાયરી માટેનો લેટર આવે અને તમે એનો રિપ્લાય લેટર ડ્રાફ્ટ કરતા હોઈએ તો ત્યારે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. તો કે પહેલી તો એ વસ્તુ છે કે બહુ ટૂંક સમયમાં એટલે કે નજીકના ટાઈમમાં જ છે આપણે એને રિપ્લાય આપી દેવો જોઈએ. જો આપણી પાસે કોઈ સ્ટોક અવેલેબલ નથી તો બરાબર એ વસ્તુ બી જણાવી દેવી જોઈએ કે અમારી પાસે અત્યારે સ્ટોક અવેલેબલ નથી, બટ આટલા ટાઈમ સુધીમાં આવી જશે તો આટલા ટાઈમ સુધીમાં તમને મળી શકે છે. દેન આફ્ટર, જનરલી રિપ્લાય લેટરમાં શું હોય છે તો કે જે બી કાંઈ આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય, કોટેશન્સ હોય, કેટેલોગ્સ હોય, આ બધી વસ્તુ છે એ હોય છે. એન્ડ બીજી જે વસ્તુ હોય જેમ કે ડિસ્કાઉન્ટ્સ છે, ક્રેડિટ ટર્મ્સ છે, ડિલિવરી એન્ડ એક્સેટ્રા, આ બધી વસ્તુ હોય છે. અને જે બી કાંઈ આપણે રિપ્લાય લેટર્સ લખીએ એ એકદમ ક્લિયર અને કરેક્ટ ફોર્મમાં હોવું જોઈએ જેથી કરીને કસ્ટમર્સને જે બી કાંઈ વસ્તુઓ જોઈએ છે એ ઇઝીલી મળી શકે. So here, there are some hints for drafting a reply letter. Refer to the date and number of the letter. Thank the party for his letter and show courtesy and appreciation for his interest in your company, its product or service. Answer in very polite way all the questions in the letters of inquiry. Mention relevant information in the forms of a short description of prices, goods, etc. Mention the order execution period, where and how to deliver goods. Methods of payments, trade and cash discount should be given. Give time for which the offer is open if time is an important element. State whether the price list, catalogs, etc. are enclosed. Show already expression of salesman to arouse interest in the customer and mention any more information which may be required. So, આટલી વસ્તુ છે એ તમારે બેઝિકલી તમારા રિપ્લાય લેટર્સમાં ધ્યાનમાં રાખવી જોઈએ. દેટ ઇઝ સૌથી પહેલાં તો રિફર કરવું જોઈએ જ્યારે બી તમે રિપ્લાય આપો છો ઇન્ક્વાયરીના લેટરનો, તો કે તમે આ દિવસે અમને લેટર લખેલો હતો, આ વસ્તુ માટે લખેલો હતો, એનો જો બી કંઈ નંબર હોય તો એનો રેફરન્સ આપવો જોઈએ. દેન આફ્ટર, થેન્કિંગ વર્ડ્સ આવવા જોઈએ કે તમે અમને અમારો કોન્ટેક કર્યો એન્ડ સો ઓન. કર્ટસી બતાવવી જોઈએ એન્ડ એપ્રિશિએશન દેખાડવું જોઈએ. દેન આફ્ટર, જે બી કાંઈ ક્વેશ્ચન પૂછેલા છે ઇન્ક્વાયરી લેટર્સમાં એનો એ દરેક ક્વેશ્ચનનો આન્સર છે એ પોલાઇટ વેમાં આપવો જોઈએ. દેન આફ્ટર, જે બી કાંઈ ઇન્ફોર્મેશન તમને પૂછેલ છે એ જો અલગ અલગ ટાઈપની હોય બરાબર તો એનું ડિસ્ક્રિપ્શન છે એ બહુ શોર્ટમાં આપવું જોઈએ. દેન આફ્ટર, તમારી મેથડ ઓફ પેમેન્ટ્સ છે, ફેર એન્ડ કેશ ડિસ્કાઉન્ટ છે, તો આ બધી વસ્તુઓ છે તે ધ્યાનમાં રાખવી જોઈએ. તેના આપણે જો ટાઈમ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય એ લોકો માટે ઓર તમારા માટે વસ્તુને પહોંચાડવા માટે, જેમ કે કોઈ પેરિશેબલ થિંગ્સ હોય, તમે કોઈ પેરિશેબલ ગુડ્સ મેન્યુફેક્ચર કરો છો અને તમને એનો ઇન્ક્વાયરી માટેનો ઓર્ડર આવેલો છે બરાબર, તો એમાં જે પ્રાઇસ છે એ બહુ ટાઈમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ રહે છે, તો એ વસ્તુનો અકોર્ડિંગ ધ્યાન રાખવું જોઈએ. દેન આફ્ટર, પ્રાઇસ લિસ્ટ એન્ડ કેટેલોગ છે એ એન્ક્લોઝ કરેલું છે એવું કહેવું જોઈએ. ડન, આવી બધી વસ્તુ બેઝિક થિંગ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન નંબર 1. ધ રિપ્લાય ટુ લેટર ટુ સીપી ઇલેક્ટ્રિકલ્સ ફોર સેન્ડિંગ કેટેલોગ એન્ડ પ્રાઇસ લિસ્ટ. સો આમસ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. હવે આમાં ખાલી તમે તમારી કંપનીનું નામ લખી નાખો બરાબર અને ડેટ લખી નાખો તો વિચારશે. એન્ડ દેન આફ્ટર, રાઇટ હેન્ડ સાઈડ સેન્ડરનું રિસીવરનું એડ્રેસ આવશે, દેટ ઇઝ સીપી ઇલેક્ટ્રિકલ્સ, 45 બાનત નગર, ગ્વાલિયર. ડિયર સર, થેન્ક યુ વેરી મચ ફોર યોર ઇન્ક્વાયરી ઓફ July 20, 2019. વી આર હેપી ટુ ઇન્ક્લોઝ ધ ઇલસ્ટ્રેટેડ કેટેલોગ એન્ડ પ્રાઇસ લિસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ.
Our bulb symbol has rich experience of 2 decades, backing its quality in creating quality articles of electrical equipments for present needs. Our normal trade discount is 10% and 5% extra for bulk orders exceeding rupees 50,000. It will be a pleasure to meet your needs. And after, yours faithfully, MS Electrical Limited, PK Gupta, the sales manager. Then after, enclosed kaise ke kai kai vastu tame am apeli che, so that is the catalog, price list and credit terms and conditions. So આમાં જો તમને પૂછેલું છે તો એમાં કઈ રીતે આન્સર કે સૌથી પહેલાં તો થેન્કિંગ વર્ડ્સ એટલે કે થેન્ક યુ વેરી મચ એવું લખેલું છે. દેન આફ્ટર રેફરન્સ, જે રીતે આપણે વાત કરીએ કે જ્યારે બી લેટર્સ આવેલો હોય બરાબર એનું રેફરન્સ આપવું જોઈએ, તો એના ડેટનું રેફરન્સ આવેલું છે કે તમે ઇન્ક્વાયરી કરેલી હતી July 20, 2019 ના, એનો અમે આન્સર આપીએ છીએ કે તમે જે બી કંઈક વસ્તુ લખેલી હતી તમારા લેટર્સમાં એના માટેનો કેટલોગ અને પ્રાઇસ લિસ્ટ છે એ અમે એન્ક્લોઝ કરીએ છીએ. દેન આપણે એના બલ્બ જે છે એ એની કોઈ બેસ્ટ થિંગ હશે એના કેટલા ડિકેટથી કરીએ છીએ, તો એ બધી એની જે ક્વોલિટી છે બીજા કરતાં અલગ એ અહીંયા એણે દર્શાવેલી છે. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ કે એને કીધેલું છે કે કેટલું ટ્રેડ ડિસ્કાઉન્ટ આપે છે, તો કે નોર્મલી 10% આપે છે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને 5% એક્સ્ટ્રા આપે છે જો બલ્ક ઓર્ડર્સ હોય જેની અમાઉન્ટ છે એ 50,000 એક્સેન્ડ. ધન તો આવી રીતે છે તમારા રિપ્લાય લેટર્સ છે લખવા. Let us see another example. A reply to MP Iron and Steel Limited about the prices, terms of sale, etc. Orissa Iron and Steel Limited, Orissa, 29th August 2019. Then after the receiver address, MP Iron Steel and Company, Malanpur. Dear Sir, thank you very much for your inquiry of July 29, 2019. We are glad to know that you are impressed by our advertisement in the Hindustan Times. You will be glad to know that our iron steel products are approved by the ISI. The ISI report appearing in the Hindustan Times of 20th July 2019. The enclosed catalog will give you all the necessary details about prices, quantity, etc. that you might be needing. You'll also find the prices for that is FOR freight on road any place in India. In view of the high business promise, you will get a special trade discount of 12% on all orders and an additional 4% on all orders exceeding ₹25,000. Yours faithfully, Orissa Iron and Steel Limited, and close the catalog and the price list. So આની પહેલાના લેટરમાં આપણે જોયું કે એને કોઈ રેફરન્સ ક્યાંથી કરેલો છે એડવર્ટાઇઝમેન્ટ કે એના માટે નહોતું પહેલું, બટ આ લેટરમાં એક અલગ વસ્તુ આપણને જોવા મળી છે કે એ લોકોએ મેન્શન કરેલું હશે જેને બી પહેલાં ઇન્ક્વાયરી કરેલી હશે કે અમે ક્યાંથી ખબર પડી, તો કે અમને એડવર્ટાઇઝમેન્ટમાંથી ખ્યાલ આવ્યો કે તમે આવી કોઈ પ્રોડક્ટ છે એ વેચો છો, તો એ એડવર્ટાઇઝમેન્ટ શામાં આવેલી હતી, તો કે ધ હિન્દુસ્તાન ટાઈમ્સમાં. તો જો એણે એ વસ્તુનો રેફરન્સ આપેલ હોય તો આપણે બી આપણા રિપ્લાય લેટરમાં એ વસ્તુનો રેફરન્સ આપવો જોઈએ, દેટ ઇઝ કે અમારી અમે બહુ ગ્લેડ છીએ કે તમે ઇમ્પ્રેસ થયા છો, એ એડવર્ટાઇઝમેન્ટ લેટર જે અમારો હિન્દુસ્તાન ટાઈમ્સમાં આવેલો હતો જે છે એ અમારી પ્રોડક્ટ્સ છે એ ISI અપ્રૂવ થઈ ગઈ છે અને અપીયર થઈ છે હિન્દુસ્તાન ટાઈમ્સમાં, ક્યારે તો એની ડેટ બી આપેલી છે. તો જ્યારે એ લોકોએ કોઈ રેફરન્સ આપેલો હોય બરાબર, તો તમારે બી આવો રેફરન્સ આપવો જોઈએ. So as how you have to write a reply letter. The third one is reply to letter to Gwalior Insulations for supply of furniture. Bansal Furniture House, Agra, 3rd August 2019. Gwalior Insulation, Gwalior. Dear Sir, we thank you for you inquiring of 15 July 2019. We are in a position to supply you with 10 sofa sets, 5 dining table sets at the price of ₹8,000. Per sofa set and 7,000 per dining set. We could give you delivery by the end of this month. If you place an order with us, you may be certain of our active cooperation in your selection. Truly yours, Sachin, for Bansal Furniture House. So in this lecture, this is very અ સ્મોલ કન્ટેઇન લેટર, એટલે કે આ લેટરમાં શું છે કે આગળમાં આપણે
એ લોકોએ લખેલું છે કે આટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે, દેટ ઇઝ અ ટ્રેડ ડિસ્કાઉન્ટ, દેટ ઇઝ અ એડિશનલ ડિસ્કાઉન્ટ. બટ આમાં શું છે, આમાં ડાયરેક્ટલી એણે કહી દીધું છે કે અમે તમને આટલા સોફાઝ આપવા માટે રેડી છીએ અને આટલી વસ્તુઓ આપીએ છીએ, અને એની પ્રાઇસ છે દેટ ઇઝ ધ 8,000 પર સોફા એન્ડ 7,000 પર ડાઇનિંગ સેટ, કે આપણે એને ડાયરેક્ટ પ્રાઇસ જ કહી દીધી છે. તો આવી રીતે બી તમે, ત્રીજું ફોર્મ છે કે તમે આ રીતે બી છે એ લોકોને રિપ્લાય આપી શકો છો. તો દેર આર ધ ડિફરન્ટ લેટર્સ વી વોઝ સોઈંગ, કે કેવા ટાઈપ્સના લેટર હોય, કેવા વર્ડ્સ યુઝ કરવા જોઈએ, શું પૂછેલું હોય તો શું એનક્લોઝ કરવું જોઈએ, એન્ડ સો ઓન. તો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ રિપ્લાય લેટર્સ. ઓકે, વી આર ડિસ્કસિંગ અવર નેક્સ્ટ ચેપ્ટર ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.